સેવ કમાટીબાગના ભાગરૂપે શહેર કોંગ્રેસ દ્વારા ખંડેરાવ માર્કેટ ખાતે ધરણા વિરોધી પ્રદર્શન યોજ્યા હતા. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સેવ કમાટીબાગના આંદોલનને વેગવંતુ તેમજ ઉગ્ર બનાવવા હેતુ બુધવારની સાંજે ખંડેરાવ માર્કેટ પાસે વિરોધી પ્રદર્શન સાથે ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને નગરવાસીઓને આંદોલનમાં સહકાર આપવા અપીલ કરી હતી. એટલું જ નહીં, કોંગ્રેસે સેવા સદનને લેસર ફાઉન્ટેનથી થતા રૂપિયા 8 લાખના વાર્ષિક ફાયદા સામે રૂપિયા 1 કરોડ આપવાની ઓફર કમાટીબાગની જમીનની માંગણી ઉચ્ચારી હતી અને સેવા સદનના સત્તાધીશોને આડે હાથે લીધા હતા. 8 લાખની જગ્યાએ અમે વાર્ષિક દરે 1 કરોડ રૂપિયા આપવા તૈયાર છે. જે લેઝર ફાઉન્ટેનની જગ્યા ફાળવી છે એ જગ્યા અમને આપી દો. અમે કમિશનરને કહેવા માગીએ છીએ કે કોઈ પર્યાવરણને નુકસાન નહીં થાય, એક પણ ઝાડ નહીં કપાય અને જે લોન છે એ પર અમે પ્રસંગોપાત કાર્યક્રમો કરીશું. પરંતુ 8 લાખની જગ્યાએ અમે 1 કરોડ જેટલી માતબર રકમ વાર્ષિક દરે આપવા તૈયાર છીએ અને એ બાબતે મ્યુનિસિપલ કમિશનરને અમે પત્ર લખી એ દરખાસ્તને મંજૂર કરવા માટે અમે અપીલ પણ કરી છે. આજ દિન તક એ સયાજી ગાર્ડન ઇનકે નામ પે હૈ નહીં, કોર્પોરેશન કે નામ પે હૈ નહીં. इनको मुआवजत करने के लिए दिया, इनको संभालने के लिए दिया है. सन 1949 के अंदर चीफ सेक्रेटरी ने ये लिख के दिया है कि ये गार्डन की संभाल करना, इसकी मुआवजत करने की तुम्हारी जवाबदारी है. और इसीलिए ये किराए पर टोकन पे देते हैं. और ग्रीन बेल्ट हेरिटेज उसका मतलब अगर ये सत्ताधारी पार्टी और ये कमिश्नर समझ जाए ना तो ये दरखास्त ही नहीं आवे, वापस बुला ले लेनी पड़े. ये मानते हैं कि बड़ौदा शहर के पर्यावरण को नुकसान पहुँचाएंगे, बड़ौदा शहर के स्वास्थ्य को नुकसान पहुँचाएंगे, पशु पंखी जो पेड़ों पर बैठते हैं उसको नुकसान पहुँचाएंगे. तो इनकी गलत फहमी में लोग जी रहे हैं, क्योंकि बड़ौदा शहर के लोगों ने हमको जब यहाँ पर ट्रस्टी बनाकर बैठे तो उस तमाम मिल्कतों की जो सर सयाजी राव ने तुम लोग को दान में दी है उसको संभालना है, वो जवाबदारी हम अदा करेंगे. हम ये काम नहीं होने देंगे.